વાપીની મુખ્ય પોસ્ટ ઓફિસ પર પોસ્ટ માસ્ટર નહીં હોવાના કારણે ખાતેદારો તેમજ પોસ્ટ ઓફિસના કામ માટે આવતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં પોસ્ટ માસ્ટર રિટાયર્ડ થયા બાદ આ જગ્યા પર કોઈ કાયમી નિમણૂક નહીં કરવામાં આવતા પોસ્ટના ખાતેદારો તેમજ એજન્ટોને ભારે મુશ્કેલીમાં મુકાવવું પડી રહ્યું છે. આ અંગે પોસ્ટ વિભાગ દ્વારા કાયમી ધોરણે પોસ્ટ માસ્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. પોસ્ટ ઓફિસમાં છેલ્લા 10 દિવસથી કામકાજ માટે બહુ જ હેરાનગતિ ચાલે છે. કસ્ટમરોનો ચેક પણ પાસ નથી કરતા, એ લોકો આગળ અહીંયાથી ફોરવર્ડ જ નથી કરતા. કસ્ટમરો આવે છે, સિનિયર સિટીઝનો 80 વર્ષના આવે છે અને એમને પણ દરરોજ બોલાવવામાં આવે છે, એમનું કામ કરવામાં નથી આવતા. અને સર્વર પણ એ લોકોનું એક જ કમ્પ્યુટરમાં ચાલે છે, એ કમ્પ્યુટરમાં નથી ચાલતું, એવું બનતું જ નથી. બીજી વાત કે આ કોવિડની મહામારીમાં આવી રીતે હેરાનગતિ કરવાથી આપણને સારી વર્ક હેલ્થર જે છે એ રીતે આવી રીતે વર્ક નથી કરી શકતા. એ લોકોએ એવું વિચારવું જોઈએ કે અહીંયા ભીડ જમા નહીં થાય અને ફટાફટ કામ કરીને એ લોકો બધાને મોકલી દે, પણ એ રીતે કામ નથી થતું. અને છેલ્લા કેટલા દિવસથી અમે લોકો આ પરેશાનીથી અમે લોકો તક નીકળી રહ્યા છે. એટલે મારી એવી વિનંતી છે કે વલસાડ HOથી જલ્દીથી જલ્દી આ બધી સમસ્યા દૂર થાય અને કસ્ટમરને હેરાન ના થાય એવી હું અપેક્ષા કરું છું. એ લોકો પાસે મેન પાવર પણ ઓછા છે, એ લોકોના પાસે ટેકનિકલ પ્રોબ્લેમ્સ પણ છે, અને જ્યારે ટેકનિકલ પ્રોબ્લેમ્સ નથી આવતા ત્યારે એ લોકો કામ કરવા નથી માંગતા, એ પ્રોબ્લેમ્સ આવે છે. મહેશભાઈ પરાગભાઈ પટેલ, ગોહિમાં. હું 15 દિવસથી ચેકબુક માટે આવું છું. આજે આવો, કાલે આવો, આજે આવો, કાલે આવો, આવું ચાલ્યા કરે. એ સિવાય બીજી કોઈ સમસ્યા? ના, એ સિવાય બીજું કોઈ નથી.